આજની કહાની આપણને એ શીખવે છે કે જ્યારે જિંદગીની અંદર બ્રેક લાગી છે તો ગ્રોથ થવાનું બંધ થઈ જાય, જે ચાલે છે તે ઠીક ચાલે છે પણ કમાલ થવાનું બંધ થઈ જાય કે પછી આગળ વધવાનું બંધ થઈ જાય ને ત્યારે શું કરવું છે. આ મિત્રો, હું છું શિવ દેસાણી અને તમે જોઈ રહ્યા છો જસ્ટ વન મિનિટ સ્ટોરી. એક વ્યક્તિ હતો, એક વ્યાપારી, જેમને પણ આ જ સમસ્યા હતી. તેમને એક સ્વામીજી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો એટલે એ સ્વામીજી પાસે જાય છે, એમને પ્રણામ કરે છે અને સ્વામીજીને કહે છે કે સ્વામીજી, મારો કામ ધંધો તો બરાબર ચાલે છે પરંતુ મારે જેવો ગ્રોથ જોઈએ છે ને તેવો ગ્રોથ નથી મળતો. મારે જે સક્સેસ તરફ જવું છે તે સક્સેસ નથી મળતું. મને એવો કોઈ મંત્ર આપો, મને એવો કોઈ સક્સેસનો મંત્ર આપો કે હું ખૂબ જ આગળ ગ્રોથ કરી શકું. એ સ્વામીજી આખી વાત સાંભળે છે અને કહે છે કે વાંધો નહીં, આવતીકાલે સવારે સૂર્યોદયના સમયે તું આવજે, હું તને સક્સેસનો મંત્ર આપીશ. એ વ્યક્તિ ખૂબ ખુશ થાય છે કારણ કે એને સ્વામીજી ઉપર વિશ્વાસ હતો. એ ઘરે જાય છે અને બસ હવે સવારની રાહ જોવે છે કે જલ્દી સવાર પડે અને હું સ્વામીજી પાસેથી એ સક્સેસનો મંત્ર લઈ આવું. સવાર થતાની સાથે જ એ વ્યક્તિ નાહી ધોઈ અને આશ્રમ ઉપર પહોંચી જાય છે. આશ્રમની બરોબર પાછળ એક સરસ મજાની નદી વહેતી હતી, ખૂબ સુંદર એ નદી હતી. પાણી પણ એટલું સ્વચ્છ હતું અને એકદમ સરળતાથી એ નદી વહેતી હતી. ગુરુજી કિનારા ઉપર બેઠા બેઠા ધ્યાન કરતા હતા અને કિનારા ઉપર એક ડોલ અને એક પ્યાલો રાખેલો હતો. એ વ્યક્તિએ ડોલ અને પ્યાલાને જોઈને વિચાર આવે છે કે ગુરુજી ક્યાંક મને નાહવાનું નથી. ગુરુજીનું ધ્યાન પૂરું થાય છે અને એ વ્યક્તિને કહે છે કે જો પેલી ડોલ પડી છે ને ત્યાં જાઓ અને પ્યાલાથી તમારે ડોલને ભરવાની છે. પણ હા, શરત એક, કે જ્યાં સુધી હું ના ન પાડું ને ત્યાં સુધી તમારે એ ડોલની અંદર પાણી નાખ્યા જ રાખવાનું છે. એ વ્યક્તિ ગુરુજીની આજ્ઞા પ્રમાણે ત્યાં જાય છે અને પ્યાલા વડે એનું પાણી ભરવા માંડે છે. ધીમે ધીમે એક પછી એક પ્યાલો એ ડોલની અંદર નાખે છે. થોડા સમય પછી આખી ડોલ સંપૂર્ણ ભરાઈ જાય છે. હવે એ ડોલની અંદર જેવું પાણી નાખે છે તો હવે એ છલકાઈને પાણી નીચે વહી જાય છે. એ વ્યક્તિને થાય છે કે હમણાં જ ગુરુજી મને હવે કહેશે કે બસ હવે પાણી નાખવાનું બંધ કરો, પરંતુ આવું નથી થતું. સતત એ વ્યક્તિ પાણી અંદર નાખ્યા રાખે છે, પાણી બહાર વહી જાય છે, હવે નદીમાં પાછું જતું રહે છે પાણી. તો એ વ્યક્તિને ગુસ્સો આવે છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી, હવે આ ડોલની અંદર પાણી નથી સમાતું, હવે તો મને ના પાડો. ગુરુજી કહે છે કે આ જ તારા સવાલનો જવાબ છે. જો તારે એ ડોલની અંદર નવું પાણી ભરવું હોય ને તો સૌથી પહેલા એ ડોલની અંદર રહેલું જૂનું પાણી તારે ખાલી કરવું પડશે. તું જ્યાં સુધી ડોલને ખાલી નહીં કર ત્યાં સુધી તું નવું પાણી અંદર નહીં નાખી શકે. આટલું કહેતાની સાથે જ એ વ્યક્તિ ગુરુજીની સંપૂર્ણ વાત સમજી જાય છે. મિત્રો, આ કહાણી ઉપરથી એ જ શીખ મળે છે કે આપણે પણ આપણા મગજની અંદર જે જૂનો કચરો ભર્યો હોય છે ને જ્યાં સુધી એને બહાર નહીં નીકાળીએ ને ત્યાં સુધી આપણને નવો વિચાર ક્યારેય નહીં જ આવે. આપણા મગજની અંદર જે જૂની વાતો છે, જૂનું જ્ઞાન છે, એને ડિલીટ કરતા રહેશું ને ત્યારે જ નવું જ્ઞાન કે નવી વાતો આપણા મગજની અંદર આવશે અને આ દુનિયાની સાથે ચાલી શકશું અને આપણને સક્સેસ મળશે. છેલ્લે એ જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે આ દુનિયા પણ તમને જોઈને એક. યાદ રાખો, દર રવિવારે સવારે 10 વાગે મારી સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ પર એક નવી કહાણી સાથે.